नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय संस्कृत द्वितीय सत्र में पाठ नंबर 3 जेनु नाम छे सुभाषितानी, जेनु गुजराती थाय सुभाषित। हवे विद्यार्थी मित्रों, ए सुभाषितो जे पाठ सुभाषितानी ए जे पाठ छे एना विषे आपणे थोड़ुं समझी के सुभाषित एटले शुं थाय। एटले के सुभाषित एटले के सारुं वचन, सारी वाणी। सुभाषित द्वारा लोगों ने ज्ञान, बोध, उपदेश, कोई प्रशंसा, नैतिकता अथवा के नीति नो भाव वगैरह ए आपी सकाय छे। सुभाषित में जे उपदेश होय, कोई ज्ञान होय लोगों ने, अने कोई बोध होय, कोई प्रशंसा एवी होय, कोई नीति नैतिकता ना नियमों होय, तो आपणे ए सुभाषित द्वारा आपने आपी सकी छे। आ पाठमां पण ए छ सुभाषितो आप्या छे, जे जुदा जुदा एमां विषयोनी चर्चा करेली छे। दरेक ए सुभाषितमां ए जुदा जुदा विषयनी ए चर्चा करेली छे। तो विद्यार्थी मित्रों, मारी पासे चोपड़ी छे, तमे पण तमारी साथे चोपड़ी राखो के जेथी करीने आ सुभाषित समजवामां सरलता रहे। तो पेज नंबर छे 6, पाठ नंबर 3 सुभाषितानी, जेनो पहेलो सुभाषित छे आपणे वाची तो ख्याल आवशे के पृथ्वी या त्रीणी रत्नामी जलम अनम सुभाषितम मुढेहि पाषाण खंडेषु, मुढेहि पाषाण खंडेषु रत्न संज्ञा विधीयते। શું કહે છે કે પૃથ્વી યા ત્રીણી રત્નાની, એમ કહે છે કે પૃથ્વી પર, પૃથ્વી યા એટલે કે પૃથ્વી પર ત્રીણી એટલે કે 3 એ રત્નાની એટલે કે રત્નો છે। જલમ અનમ સુભાષિતમ, શું કહે છે કયા 3 રત્નો છે? તો કે પહેલું રત્ન છે જળ, બીજું રત્ન છે અન્ન, અને ત્રીજું રત્ન છે સુભાષિત। મુઢેહી પાષાણ ખડેસુ, એટલે મુઢેહી એટલે કે મૂર્ખ માણસો, પાષાણ ખડેસુ એટલે કે પથ્થરના ટુકડાઓને, રત્ન સંજ્ઞા અથવા રત્ન સંજ્ઞા, રત્ન સંજ્ઞા એટલે કે રત્ન એવું નામ વિધીયતે એટલે કે અપાય છે અથવા કરાય છે, એટલે કે રત્ન એવું નામ આપે છે। શું કહે છે કે પૃથ્વી પર 3 રત્નો છે, અન્ન, જળ અને સુભાષિત। મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે। તો આ હતો એ સુભાષિત પહેલાનું એ ભાષાંતર કે જેમાં આપણને એ જે મૂર્ખ માણસો જે છે એ પથ્થરના ટુકડાને રત્ન એ નામ આપે છે એનું મહિમા આપણને બતાવ્યો છે કે જળ, અન્ન અને સુભાષિત એ પૃથ્વી પર 3 રત્નો છે। હવે બીજું આપણે સુભાષિત સમજી કે અયમ નિજઃ પરવેતિ ગણના લઘુ ચેતસા ચેતના ઉદારચરિતાના તું વસુદેવ કુટુંબકમ। શું કહે છે કે અયમ નિજઃ એટલે કે અયમ એટલે કે આ, નિજઃ એટલે કે પોતાનો, અયમ નિજઃ એટલે કે આ પોતાનો છે, પરોવેતિ, પરો એટલે કે પારકો, એટલે કે આ પારકો છે, અયમ નિજઃ પરોવેતિ એટલે કે આ પોતાનો છે અને આ પારકો છે। વેતિ ગણના લઘુ ચેતસા, શું કહે છે વેતિ ગણના એટલે કે એવી ગણતરી, એવી ગણતરી લઘુ ચેતસા એટલે કે સંકુચિત મન વાળાઓની હોય છે, અથવા કે ટૂંકી જે મનોવૃત્તિ છે એવા જે માણસો છે એની આવી એ ગણતરી હોય છે। ઉદારચરિતાના તું વસુદેવ કુટુંબકમ, શું કહે છે ઉદારચરિતાનો એટલે કે જે વિશાળ હૃદયવાળા જે માણસો છે એને તો એના માટે એ ધરતી એક પરિવાર રૂપ છે। શું કહે છે કે જે ઉદાર જે નમ્ર વૃત્તિવાળા માણસો છે
એના માટે તો ધરતી જ એક પોતાનો કુટુંબ છે, પરિવાર છે એવું એક બીજા એ સુભાષિતમાં સમજાવે છે. શું કહે છે કે આ પોતાનું છે, આ બાળકો છે, એવી ગણતરી કરવાવાળા જે ટૂંકી જે મનોવૃત્તિવાળા ઓની હોય છે, ટૂંકી મનોવૃત્તિવાળાની હોય છે, વિશાળ હૃદયવાળાઓની તો વિશાળ હૃદયવાળાઓ માટે તો ધરતી એ પરિવાર રૂપ છે. હવે ત્રીજો સુભાષિત છે, આપણે સમજીએ. નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના શુષ્ક વૃક્ષાચ મૂર્ખા ચ નમંતી કદાચ. શું કહે છે? નમંતી ફલીનો વૃક્ષા એટલે કે ફળવાળા વૃક્ષો નમે છે અથવા કે લચી પડે છે, એટલે કે જે જે વૃક્ષમાં ફળ આવે છે એ વૃક્ષની વૃક્ષમાં એ એ ફળ છે એની ડાળીઓ નમે છે, એટલે એમ કહે છે કે વૃક્ષવાળા ફળો એ નમે છે, લચી પડે છે. નમંતી ગુણીના જના, શું કહે છે? ગુણવાન માણસો પણ નમે છે, ગુણવાન માણસો પણ નમે છે. શુષ્ક વૃક્ષાચ એટલે કે સૂકા વૃક્ષો, અને મૂર્ખાચ ન એમ કહે છે, અને મૂર્ખ માણસો કદી પણ એ નમતા નથી. કદાચ એટલે કે કદી પણ એ નમતા નથી. એમ કહે છે કે ફળવાળા વૃક્ષો નમે છે અથવા લચી પડે છે, મૂર્ખ એ ગુણવાન માણસો પણ એ નમે છે, અને સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો એ કદી પણ નમતા નથી. અહીંયા એ ત્રણ જે સુભાષિત છે એનું આપણે ભાષાંતર કર્યું. હવે આગળનું જે સુભાષિત છે એટલે કે ચોથું, પાંચમું અને છઠ્ઠું એ આગળના વિડીયોમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં એનું ભાષાંતર કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી શિક્ષણમાં આ પાઠ નંબર ત્રણના જે ત્રણે ત્રણ સુભાષિત એટલે કે સંસ્કૃતના સુભાષિત અને એનું ભાષાંતર તમારી એ શિક્ષણમાં એકવાર લખવાનું રહેશે.